नमस्ते विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे चेप्टर नंबर 15 માં અન્ન ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાયેલી જે પણ કોઈ પ્રવૃત્તિ છે એમાંથી આપણે પહેલા નંબરની પ્રવૃત્તિ સમજ્યા, જે પાકની જાતોમાં સુધારણા છે. તો લાસ્ટ ટાઈમ આપણે પાકની જાતોમાં સુધારણા વિશે સમજ્યા, જેમાં પાકની જાતમાં સુધારણા બે પદ્ધતિથી કરવામાં આવે છે. તો લાસ્ટ ટાઈમ આપણે એક સંકરણની પદ્ધતિ સમજ્યા અને બીજું જનેનિક ફેરબદલી સમજ્યા. તો લાસ્ટ ટાઈમ આપણે પાકની જાતોમાં સુધારણા વિશે સમજ્યા અને એમાં સંકરણ અને જનેનિક ફેરબદલી બે જુદી જુદી પદ્ધતિઓ વિશે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અન્ન ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં સમાયેલી જે પણ કોઈ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં આપણે બીજા નંબરની પ્રવૃત્તિ સમજીશું. આજે બીજા નંબરની પ્રવૃત્તિ છે એ શું છે? તો પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી. તો આજે આપણે પાક ઉત્પાદનમાં સુધારણા કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે સમજીશું. એટલે કે પાક ઉત્પાદન વ્યવસ્થાપન અથવા તો પાક ઉત્પાદન પ્રબંધન વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની પ્રવૃત્તિ છે આપણી પાક ઉત્પાદન પ્રબંધન. પ્રબંધન એટલે વ્યવસ્થાપન. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. આપણને ખબર છે કે જે ભારત દેશ છે એ ભારત દેશ પણ ખેતી પ્રધાન દેશ છે અને ભારત દેશમાં નાના નાના ખેતરો પણ જોવા મળે છે અને મોટા મોટા ખેતરો પણ જોવા મળે છે જેમાં ખેતી થાય છે. એટલા જ માટે જે જુદા જુદા ખેડૂતો છે એ જુદા જુદા ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનિકીની પ્રાપ્યતા કેવી જોવા મળે છે? તો ઓછી અથવા વધારે જોવા મળે છે. જે ખેડૂતો પાસે નાના નાના ખેતરો હોય તેમની પાસે જમીન પણ કેવી રહેવાની? ઓછી રહેવાની. હવે જમીન ઓછી રહેવાની જેને કારણે જે પણ પાક છે એ પાક ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થવાનો, જેથી કરીને તેમની પાસે ધન પણ કેવું રહેવાનું? ઓછું રહેવાનું. આ ઉપરાંત સૂચનાઓ અને તકનિકી એટલે કે જે વૈજ્ઞાનિક ટેકનોલોજી છે એ ટેકનોલોજીની પ્રાપ્યતા પણ એમની જોડે કેવી રહેવાની? ઓછી રહેવાની. તો એવા જે ખેડૂતો છે એ ખેડૂતો જોડે કેવું ધન, સૂચનાઓ, તકનિકી અને ભૂમિ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. જ્યારે જે ખેડૂતો પાસે વધારે પ્રમાણમાં મોટા મોટા ખેતરો હોય છે એ ખેતરમાં વધુ પ્રમાણમાં પાક ઉગાડી શકાય છે અને વધુ પ્રમાણમાં પાક ઉત્પાદન મેળવી શકાય છે. તો તેવા ખેડૂતોમાં પાસે ભૂમિ, ધન, સૂચનાઓ, તકનિકી કેવી રહેવાની? તો તેવા જે ખેડૂતો છે એ ખેડૂતો પાસે વધારે પ્રમાણમાં ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનિકી એટલે કે વૈજ્ઞાનિક જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની પ્રાપ્યતા પણ કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો ટૂંકમાં કહી શકાય કે ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેત પ્રણાલીઓ અને ખેતીની તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો આજે પણ ખેડૂતો છે એ ખેડૂતોની આર્થિક જે પણ કોઈ પરિસ્થિતિ છે, ધન બાબતની જે પણ કોઈ પરિસ્થિતિ છે, બધા જ ખેડૂતોમાં જુદા જુદા પ્રકારની જોવા મળે છે. તો આવી જે પણ કોઈ પરિસ્થિતિઓ છે જેને કારણે જે તે ખેડૂત છે એ ખેડૂતમાં વિવિધ પ્રકારની ખેત પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ખેતીની જે પણ કોઈ ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે એની અગત્યની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. આ રીતે ખેડૂતનું રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલે કે આજે પણ કોઈ ખેડૂતો છે એ ખેડૂતોનું જે યોગદાન છે, વધારે પ્રમાણમાં રોકાણ છે અને પાક ઉત્પાદનમાં જે સહસંબંધ છે
એ ખેડૂતોના રોકાણ કરવાની જે ક્ષમતા છે એ પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓ પર આધાર રાખે છે. એટલા માટે જે ઉત્પાદન પ્રણાલીઓ છે એ ઉત્પાદન પ્રણાલીઓ વિવિધ સ્તરની જોવા મળે છે. એટલે કે ઉત્પાદન પ્રણાલીઓ વિવિધ સ્તરની હોય શકે છે. તો ઉત્પાદન પ્રણાલીઓના સ્તર કયા કયા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન પ્રણાલીના સ્તર ત્રણ પ્રકારના જોવા મળે છે. કયા કયા? તો સૌથી પહેલું છે રોકાણ વગર ઉત્પાદન. રોકાણ કર્યા વગર જ ઉત્પાદન કરવું. ત્યારબાદ બીજા નંબરનું છે ઓછું રોકાણ ઉત્પાદન, એટલે કે રોકાણ ઓછા પ્રમાણમાં કરવામાં આવે અને ઉત્પાદન કરવામાં આવે. અને ત્યાર પછી ત્રીજા નંબરે છે વધુ રોકાણ ઉત્પાદન. તો આમ રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન છે એ ઉત્પાદન પ્રણાલીઓના સ્તર છે જે ઉત્પાદન પ્રણાલીઓમાં સમાવેલા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ કોઈ પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ જે પણ કોઈ પ્રવૃત્તિ છે એમાં બીજા નંબરની પ્રવૃત્તિ અત્યારે આપણે સમજીએ છીએ જેમાં પાક ઉત્પાદનમાં સુધારણા કરવી છે. એટલે કે જે પણ કોઈ પાક ઉત્પાદન છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે, એટલે જે પણ કોઈ પાક છે એ પાકનો ઉછેર કરવા માટે આપણે કઈ કઈ વ્યવસ્થાપન કરવું પડે, કેવું કેવું પ્રબંધન કરવું પડે જેથી કરીને જે તે પાક ઉત્પાદન વધુ પ્રમાણમાં જોવા મળે, તો એમાં કયા કયા પ્રકારના સુધારણા કરવા પડે? તો એમાં સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો છે કે પોષક તત્વ પ્રબંધન, એટલે કે પોષક તત્વોનું વ્યવસ્થાપન. આપણને ખબર છે પૃથ્વી પર વસતા બધા સજીવો માટે શું જરૂરી છે? પોષક તત્વો જરૂરી છે. એ પછી વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય, બંને માટે પોતાનું જીવન પૃથ્વી પર સરળતાથી જીવવા માટે ખોરાક જરૂરી છે અને એ ખોરાકમાંથી તેમને જરૂરી ઉપયોગી પોષક તત્વો મળી રહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વનસ્પતિ છે એ વનસ્પતિના પોષક તત્વો કયા કયા છે? એટલે કે જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા શા માટે છે? તેઓ પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત કરે છે? કયા કયા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે તેના વિશે આપણે જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના પોષક તત્વો. તો સૌથી પહેલાં વનસ્પતિમાં જે તે પોષક તત્વો છે એ પોષક તત્વોની આવશ્યકતા શા માટે જોવા મળે છે? તો સૌથી પહેલાં આપણે સમજી ગયા છે કે પૃથ્વી પર વસતા દરેક સજીવો છે એ સજીવોની વૃદ્ધિ અને વિકાસ ઉપરાંત સારા સ્વાસ્થ્ય માટે પોષક તત્વો જરૂરી છે. તો એ જ પ્રમાણે અહીંયા વનસ્પતિમાં પણ પોષક તત્વોની આવશ્યકતા જોવા મળે છે. શાને કારણે જોવા મળે છે? તો વનસ્પતિઓના વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત કરે છે? જેમ જે તે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ખોરાકમાંથી પોષક તત્વો પ્રાપ્ત કરે છે, તો અહીંયા જે વનસ્પતિ છે એ વનસ્પતિ પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો જે તે વનસ્પતિ છે એ વનસ્પતિઓના ત્રણ સ્ત્રોતમાંથી પોષક તત્વો પ્રાપ્ત કરે છે. કયા કયા ત્રણ સ્ત્રોત જોવા મળે છે જેમાંથી વનસ્પતિઓને પોષક તત્વો પ્રાપ્ત થતા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, હવા, પાણી અને ભૂમિ, એટલે કે જમીન. આ જે પણ ત્રણ સ્ત્રોત છે એ ત્રણેય સ્ત્રોતમાંથી વનસ્પતિને પોષક તત્વો મળી રહે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે તે વનસ્પતિ છે એ વનસ્પતિમાં કેટલા પોષક તત્વો આવશ્યક છે, એટલે કે તેમની વૃદ્ધિ વિકાસ અને તેમનો સ્વાસ્થ્ય એટલે કે તંદુરસ્ત રહેવા માટે એમને કેટલા પોષક તત્વો આવશ્યક જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં 16 તત્વો, એટલે કે જે 16 પોષક તત્વો છે એટલી સંખ્યાના પોષક તત્વો આવશ્યક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 15.1 કોષ્ટક છે, એ કોષ્ટકમાં આપણને હવા,
पाणी अने भूमि थी प्राप्त थता जे पण कोई पोषक तत्वों है ये पोषक तत्वों नाम दर्शावेला है। तो सौथी पहला जोईए आपणे हवा, जे हवा छे ए हवा थी कया कया पोषक तत्वों प्राप्त थाय छे। तो विद्यार्थी मित्रों हवा थी जे ते वनस्पति छे ए वनस्पति ने कार्बन अने ऑक्सिजन पोषक तत्वों प्राप्त थता जोवा मळे छे। केवी रीते हवा थी वनस्पति ने कार्बन अने ऑक्सिजन जेवा पोषक तत्वों प्राप्त थाय छे? तो विद्यार्थी मित्रों आपणने खबर छे के जे ते वनस्पति छे ए वनस्पति दिवस दरमियान ऑक्सिजन वायुनो उपयोग करे छे अने रात्रि दरमियान कार्बन डायोक्साइड वायुनो उपयोग करे छे, जेमाथी तेमने कार्बन अने ऑक्सिजन जेवा पोषक तत्वों प्राप्त थाय छे। त्यारबाद विद्यार्थी मित्रों बीजा नंबरनो स्त्रोत छे पाणी। पाणी द्वारा वनस्पतिने कया कया पोषक तत्वों प्राप्त थाय छे? तो विद्यार्थी मित्रों आपणने खबर छे के पाणी केवी रीते बने छे, कोनू कोनू मिश्रण छे। तो पाणी छे ए पाणी हाइड्रोजन अने ऑक्सिजननुं मिश्रण छे। पाणीनું અણુસૂત્ર તમને બધાને ખ્યાલ હશે, શું છે પાણીનું અણુસૂત્ર? તો વિદ્યાર્થી મિત્રો પાણીનું અણુસૂત્ર છે H2O, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જોવા મળે છે। તો જે પાણી છે એ પાણીમાંથી વનસ્પતિને હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા પોષક તત્વો પ્રાપ્ત થતા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું કે જે પણ કોઈ હવા છે એ હવા અને પાણી બંનેમાંથી, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું કે હવા અને જે પાણી છે એ પાણીના જે સ્ત્રોત છે એમાંથી એક સમાન પોષક તત્વ પ્રાપ્ત થતું જોવા મળે છે અને તે કયું છે? તો તે છે ઓક્સિજન। તો આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન વનસ્પતિને હવા અને પાણી બંનેમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે। ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો સ્ત્રોત ભૂમિ એટલે કે જમીન। હવે જે તે વનસ્પતિ છે એ વનસ્પતિમાં મોટા ભાગના પોષક તત્વો એટલે વધુ પ્રમાણના પોષક તત્વો એમને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો એમને જમીનમાંથી એટલે કે ભૂમિમાંથી પ્રાપ્ત થતા જોવા મળે છે। તો ભૂમિમાંથી એમને કયા કયા પોષક તત્વો પ્રાપ્ત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ભૂમિમાંથી એમને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન જેવા પોષક તત્વો એમને જમીનમાંથી પ્રાપ્ત થતા જોવા મળે છે। તો આમ વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે અને તેમને ત્રણ સ્ત્રોતમાંથી પોષક તત્વો પ્રાપ્ત થતા જોવા મળે છે, હવા, પાણી અને ભૂમિ। જેમાં કુલ કેટલા પોષક તત્વો જોવા મળે છે? તો કુલ 16 પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે। તો આમ વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોષ્ટક છે એ કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે જે હવા છે એ હવામાંથી વનસ્પતિને બે આવશ્યક પોષક તત્વો મળી રહે છે। ત્યાર પછી પાણી છે એ પાણીમાંથી એક કયો પોષક તત્વ પ્રાપ્ત થાય છે? તો પાણીમાંથી હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે, વધુ પ્રમાણમાં હાઇડ્રોજન પાણીમાંથી પ્રાપ્ત થતો જોવા મળે છે। હવે ઓક્સિજન છે, ઓક્સિજન હવા અને પાણી બંનેમાંથી પ્રાપ્ત થાય છે, એટલે હવા છે એ હવામાંથી બે પોષક તત્વો પ્રાપ્ત થાય છે અને પાણી છે એ પાણીમાંથી એક પોષક તત્વ પ્રાપ્ત થતું જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે ભૂમિ છે, જમીન છે, એ જમીનમાંથી કેટલા પોષક તત્વો પ્રાપ્ત થાય છે? તો જમીનમાંથી વનસ્પતિને 13 જેટલા પોષક તત્વો પ્રાપ્ત થતા જોવા મળે છે। તો આમ કુલ વનસ્પતિમાં આવશ્યક પોષક તત્વોની સંખ્યા કેટલી છે? તો 16 જોવા મળે છે, જેમાં વિદ્યાર્થી મિત્રો જે જમીન છે એટલે કે જે ભૂમિ છે એ ભૂમિમાંથી પ્રાપ્ત થતા જેટલા પણ પોષક તત્વો છે, ભૂમિમાંથી કેટલા પોષક તત્વો પ્રાપ્ત થાય છે? તો હમણાં જ આપણે જોયું કે ભૂમિમાંથી 13 આવશ્યક પોષક તત્વો પ્રાપ્ત થતા જોવા મળે છે, જેમાં વિદ્યાર્થી મિત્રો
छ जेटला पोषक तत्वों छे ए छ पोषक तत्वों नी जरूर वधु मात्रा मा होय छे। एटले के जे ते वनस्पति छे ए वनस्पति मा छ एवा पोषक तत्वों छे जे भूमि माथी प्राप्त थाय छे एवा पोषक तत्वों नु प्रमाण वधारे प्रमाण मा जरूरी छे। अने ज्यारे पण जे पोषक तत्वों वधु मात्रा मा जरूरी छे एवा जे पोषक तत्वों छे ए पोषक तत्वों ने गुरु पोषक तत्वों तरीके ओळखवामां आवे छे। गुरु एटले वधारे, तो जे पोषक तत्वोनी मात्रा वधु प्रमाणमां होय छे तेवा पोषक तत्वोने शुं कहीशुं? गुरु पोषक तत्वो कहीशुं। आ जे गुरु पोषक तत्वो छे ए गुरु पोषक तत्वोने बृहद पोषक तत्वो तरीके पण ओळखवामां आवे छे। तो कया कया प्रकारना पोषक तत्वो वनस्पतिमां वधु प्रमाणमां होय छे? तो विद्यार्थी मित्रों, छ तत्वो छे ए छ तत्वो वनस्पतिमां वधु प्रमाणमां जोवा मळे छे। कया कया? तो नाइट्रोजन, फॉस्फरस, पोटेशियम, कैल्शियम, मैग्नेशियम, सल्फर जेवा जे पण पोषक तत्वों छे ए पोषक तत्वों वनस्पतिमां सौथी वधु मात्रामां जोवा मळे छे। जेथी तेमने शुं कहेवामां आवे छे? तो जेथी तेमने गुरु पोषक तत्वों तरीके ओळखवामां आवे छे। तेवी ज रीते विद्यार्थी मित्रों, वनस्पतिमां जे 13 पोषक तत्वों भूमिमांथी प्राप्त थाय छे एमांथी 6 पोषक तत्वों वधु प्रमाणमां जरूरी छे, जेथी तेने गुरु पोषक तत्वों अथवा तो बृहद पोषक तत्वों तरीके ओळखवामां आवे छे। ज्यारे बाकीना जे 7 तत्वों छे एटले के बाकीना जे 7 पोषक तत्वों छे ए पोषक तत्वोनुं प्रमाण वनस्पतिओमां केवुं जोवा मळे छे? तो ओछू जोवा मळे छे। एटले के आवा जे 7 पोषक तत्वों छे ए पोषक तत्वोनुं प्रमाण वनस्पतिमां ओछू जोवा मळे छे। एनी मात्रा केवुं जोवा मळे छे? तो ओछी मात्रा जोवा मळे छे। जेથી એવા પોષક તત્વોને શું કહેવામાં આવે છે? તો એવા પોષક તત્વોને લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે લઘુ એટલે ઓછું માટે જે પણ વનસ્પતિમાં જે પોષક તત્વોની માત્રા ઓછા પ્રમાણમાં હોય તેવા પોષક તત્વોને લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। ઉપરાંત લઘુ પોષક તત્વોને સૂક્ષ્મ પોષક તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કયા કયા પ્રકારના પોષક તત્વો લઘુ પોષક તત્વો તરીકે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ, બોરોન જેવા જે પણ પોષક તત્વો છે એનું પ્રમાણ વનસ્પતિમાં ઓછું જોવા મળે છે, જેથી આ પ્રકારના જે પોષક તત્વો છે જેમને શું કહેવામાં આવે છે? જેમને લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। તો આમ ભૂમિમાંથી પ્રાપ્ત થતા જે 13 તત્વો છે એ 13 તત્વોમાંથી 6 તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે 7 તત્વોનું પ્રમાણ ઓછું જોવા મળે છે। જેનું પ્રમાણ વધુ જોવા મળે એટલે કે જે 6 તત્વો છે એનું પ્રમાણ વધુ જોવા મળે માટે આને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે, અને 7 તત્વોનું પ્રમાણ ઓછું જોવા મળે છે જેથી તેને લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પોષક તત્વોની ઉણપ, પોષક તત્વોની ઉણપ વિશે સમજીએ। તો આપણે અગાઉ સમજી ગયા કે વનસ્પતિમાં પોષક તત્વો શા માટે જરૂરી છે। આપણને ખબર છે કે વનસ્પતિની સારી વૃદ્ધિ, વિકાસ અને વનસ્પતિને તંદુરસ્ત રહેવા માટે શું જરૂરી છે? તો પોષક તત્વો જરૂરી છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત વનસ્પતિઓમાં જે તે પોષક તત્વો છે એ પોષક તત્વો કેટલીક વખત જોવા મળતા નથી, અથવા તો એ પોષક તત્વો છે એનું પ્રમાણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેથી જે તે વનસ્પતિમાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે। તો જ્યારે વનસ્પતિમાં પોષક તત્વોની ઉણપ હોય એવી જે પણ કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિઓમાં કેવી અસર જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, એવી જે પણ કોઈ વનસ્પતિ છે જેમાં પોષક તત્વોની ઉણપ છે એવી વનસ્પતિઓની પ્રજનન, વૃદ્ધિ, રોગો સામેની સંવેદનશીલતા
प्रत्येनी देहधार्मिक प्रक्रियाओं पर असर थती जोवा मळे छे। तो विद्यार्थी मित्रों, अहीं जे ते कोई पण वनस्पति में पोषक तत्वों की उणप जोवा मळे छे, ए वनस्पतिनो जे पण कोई देहधार्मिक क्रियाओ छे ए क्रियाओं पर मोटा भागनी असर थती जोवा मळे छे। आज पण कोई पोषक तत्वों की उणप छे ए पोषक तत्वों की उणप वनस्पति में दूर करवा माटे शुं करवुं जोईए? तो हवे आज पण कोई वनस्पति में उणप जोवा मळे छे, जे पोषक तत्वों की उणप जोवा मळे छे, जेने कारणे वनस्पति की वृद्धि और विकास सारो थतो नथी, जेने कारणे पाक उत्पादन पण ओछा प्रमाण में उत्पन्न थतु जोवा मळे छे। परंतु विद्यार्थी मित्रों, आपणे आ पाठ में तो पाक उत्पादन में सुधारणा अथवा तो वधारे पाक उत्पादन विषे समझीए छे। तो वधारे पाक उत्पादन क्यारे प्राप्त थई शके छे? तो वनस्पति में पोषक तत्वोनुं प्रमाण जरूरी मात्रा में होय त्यारे आपणे पाक उत्पादन सारा प्रमाण में के वधारे प्राप्त थतु जोवा मळे छे। हवे कोईपण वनस्पति में पोषक तत्वों की उणप है, हवे आज कोई उणप है ये उणप दूर करने शू कर तो भूमि में एटले कि जमीन में पोषक द्रव्य उमरवा जेने कारण शू थे? तो जयरे जमीन में पोषक द्रव्य उमरवा जेने कारण वनस्पति वृद्धि विकास सारो थाय सारा थवाने कारण जे पाक है पाक उत्पादन केवु जोवा मळे छे? तो वधारे जोवा मळे छे। तो विद्यार्थी मित्रों, वधारे पाक उत्पादन मेळववा माटे भूमि में पोषक द्रव्यो केवी रीते उमेरवामां आवे छे? तो धोरण 8 માં આપણે ચેપ્ટર નંબર 1 માં ભૂમિને તૈયાર કરવી જેવો ટોપિક સમજીને આવ્યા છીએ કે જ્યારે પણ ખેતી કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં જે તે જમીન છે, ભૂમિ છે, એ ભૂમિને થોડી ઘણી તૈયાર કરવામાં આવે છે। એટલે કે ભૂમિ છે, જમીન છે, એને ખેડવામાં આવે છે, ત્યારબાદ ભૂમિમાં રાસાયણિક ખાતર અથવા તો કુદરતી ખાતર એટલે જે ખાતર છે એ ખાતર ઉમેરવામાં આવે છે। તો જ્યારે પણ આ જે ખાતર ઉમેરવામાં આવે છે ત્યારે ખાતરમાં જરૂરી પોષક દ્રવ્યો રહેલા હોય છે। તો આમ જ્યારે વધારે પાક ઉત્પાદન મેળવવું હોય અને જમીનમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ ઓછું થયેલું હોય કે જે તે વનસ્પતિમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું થયેલું હોય તે માટે જે તે જમીન છે એ જમીનમાં છાણિયું ખાતર એટલે કે કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે। તો આ પોષક તત્વોની ઉણપ દૂર કરવા માટે જે તે ખાતર છે એ ખાતરની આવશ્યકતા રહેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાતર વિશે સમજીએ। તો ખાતર બે પ્રકારના જોવા મળે છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કુદરતી ખાતર। હવે આ જે કુદરતી ખાતર છે એ કુદરતી ખાતરને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, જૈવિક ખાતર। તો આમ સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, જૈવિક ખાતરને કુદરતી ખાતર તરીકે ઓળખવામાં આવે છે। કુદરતી ખાતર કોને કહેવામાં આવે છે? કુદરતી ખાતર કેવી રીતે બને છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવતું જે તે ખાતર છે એ ખાતરને સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, કુદરતી ખાતર કે જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે। તો સેન્દ્રિય ખાતર છે એ સેન્દ્રિય ખાતર કેવી રીતે બને છે? તો પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવતું જે ખાતર છે એ ખાતરને સેન્દ્રિય ખાતર તરીકે ઓળખવામાં આવે છે। આ જે સેન્દ્રિય ખાતર છે એ સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે જે સેન્દ્રિય ખાતર છે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે। તો સેન્દ્રિય ખાતરના બે પ્રકાર સાને આધારે પાડવામાં આવ્યા છે? તો સેન્દ્રિય ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે એટલે કે એમાં કયા કયા
જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેને આધારે સેન્દ્રિય ખાતરના બે પ્રકાર પાડવામાં આવેલા છે. કયા બે પ્રકાર? તો વર્મી કમ્પોસ્ટ ખાતર અને બીજા નંબરે છે લીલું જૈવિક ખાતર. તો આમ સેન્દ્રિય ખાતરના બે પ્રકાર જોવા મળે છે, વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કમ્પોસ્ટ ખાતર અને બીજા નંબરનું છે લીલું જૈવિક ખાતર. વિદ્યાર્થી મિત્રો, સેન્દ્રિય ખાતરમાં આપણે સૌથી પહેલો પ્રકાર જોઈએ કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર. હવે આ જે ખાતર છે એ ખાતરમાં કેવા પ્રકારના જૈવિક પદાર્થોનો ઉપયોગ થાય છે, એટલે કે કયા પ્રકારના જૈવિક પદાર્થોનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારમાં પશુઓના મળમૂત્ર એટલે કે છાણ, શાકભાજીની છાલ તેમજ શાકભાજી અને ફળોનો જે પણ કોઈ કચરો છે તે કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો જે ચારો છે એ ચારો, ઘરગથ્થુ કચરો, સુએજ કચરો, ફેંકેલી સ્ટ્રો અને નિંદણ જેવા જે પણ કોઈ વસ્તુઓ છે કે જેવા કોઈ પદાર્થો છે એ પદાર્થો ભેગા કરવામાં આવે છે અને એવો કચરો ભેગો કરીને તેને એક ખાડામાં દાટવામાં આવે છે. તો આવો જે પણ કોઈ કચરો છે એ કચરાને શું કરવામાં આવે છે? તો આવો જે પણ કોઈ કચરો છે એ કચરો સૌથી પહેલાં ભેગો કરવામાં આવે છે અને ભેગો કર્યા પછી તેને એક ખાડામાં સડવા દેવામાં આવે છે. તો આ જે પણ કોઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આવી જે પણ કોઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કમ્પોસ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કોને કહેવામાં આવે છે? તો આ પ્રક્રિયામાં ખેતીના જે નકામા પદાર્થ છે એ નકામા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને ખાડામાં દાટીને સડવા દેવામાં આવે છે અને તેનાથી બનતું જે ખાતર છે એ ખાતરને આપણે કહીશું કમ્પોસ્ટ ખાતર. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત વનસ્પતિઓ અને પ્રાણીઓના જે ત્યજાયેલા પદાર્થો છે એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા જે નકામો કચરો છે એ નકામા કચરાને અળસિયા દ્વારા શું કરાવવામાં આવે છે? વિઘટનની પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનો જે નકામો કચરો છે એ નકામા કચરાને અળસિયા દ્વારા વિઘટનની ક્રિયા કરાવવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? તો તેને વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારે બનેલું જે ખાતર છે જેને શું કહીશું? તો આ રીતે બનેલું જે ખાતર છે એને વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ પશુઓ છે અને વનસ્પતિઓ છે એમનો જે નકામો કચરો છે એ ખાડામાં સડવા દેવામાં આવે છે જેને કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે અને એવા જે કચરાને અળસિયા દ્વારા વિઘટન કરાવવામાં આવે છે જેને વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ વિઘટનની જે પણ કોઈ ક્રિયા છે એ ક્રિયાથી થતું જે ખાતર છે એટલે કે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ જે ખાતર છે એ ખાતરમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો કેવા જોવા મળે છે? તો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આમ કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતરમાં પોષક પદાર્થો એટલે કે પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું ખાતર, લીલું જૈવિક ખાતર. હવે આ ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લીલું જૈવિક ખાતર તો છે પણ કેવું છે? લીલું છે. તો આ પ્રકારના ખાતરમાં શું કરવામાં આવે છે? તો આ પ્રકારમાં પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. કેવી વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે? તો શણ અથવા ગુવાર જેવી વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. ત્યારબાદ આ જે પણ કોઈ વનસ્પતિઓ છે તેના ઉપર હળ ચલાવી દેવામાં આવે છે, એટલે કે
પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં શણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. આજે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ પર ફૂલ બેસે તે પહેલાં જ તેના ઉપર હળ ચલાવવામાં આવે છે અને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે, એટલે કે જે ખેતરની જમીન છે એ જમીનમાં ભેળવવામાં આવે છે. તો જ્યારે શણ અને ગુવાર જમીનમાં ઉગાડવામાં આવે છે ત્યારે એ જે પાક છે એ પાકમાં ફૂલ આવે તે પહેલાં જ એ જે પાક છે એ પાકને હળ વડે જમીન ખેડી દેવામાં આવે છે અને એ પાકને જમીનની અંદર ભેળવવામાં આવે છે. ભૂમિમાં દટાયેલી આજે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ કેટલા અઠવાડિયામાં વિઘટન પામે છે અને ખાતરમાં ફેરવાઈ જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આવી જે પણ કોઈ વનસ્પતિને ભૂમિમાં દટવામાં આવે છે ત્યાર પછી તેઓ 4 થી 6 અઠવાડિયા સુધીમાં તેનું શું થાય છે? તો 4 થી 6 અઠવાડિયામાં તેનું વિઘટન થાય છે અને વિઘટન થઈને સામાં પરિણમે છે? તો વિઘટન થઈને તેઓ લીલો જૈવિક ખાતરમાં પરિણમે છે. તો આમ શણ અથવા ગુવાર જેવી વનસ્પતિઓને પાક લીધા પહેલાં જમીન પર ઉગાડવામાં આવે છે, તેની ઉપર પુષ્પ બેસે તે પહેલાં તેને હળ દ્વારા જમીનની અંદર ભેળવવામાં આવે છે. હવે આજે પણ કોઈ પાક જમીનની અંદર છે એ 4 થી 6 અઠવાડિયામાં તેનું વિઘટન થાય છે અને અંતે લીલા જૈવિક ખાતરમાં પરિણમે છે. આ જે લીલું જૈવિક ખાતર છે એ લીલા જૈવિક ખાતરમાં કયા પોષક તત્વો જોવા મળે છે? તો આજે પણ લીલું જૈવિક ખાતર છે એ લીલા જૈવિક ખાતરમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો સમૃદ્ધ એટલે કે વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો એવી જે જમીન છે જેમાં લીલું જૈવિક ખાતર ઉમેરવામાં આવે છે એ જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા જે પોષક તત્વો છે એ પોષક તત્વો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થતા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આજે પણ કોઈ સેન્દ્રિય ખાતર છે કે પછી કુદરતી ખાતર છે એનાથી કયા કયા લાભ એટલે કે ફાયદા થાય છે? તો આ પણ આપણે ધોરણ 8માં સમજીને આવ્યા છે કે જે કુદરતી ખાતર છે એ કુદરતી ખાતરમાં સૌથી પહેલાં કાર્બનિક પદાર્થોની પ્રમાણ કેવું જોવા મળે છે? તો કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે, એટલે કે કાર્બનિક પદાર્થોની માત્રા કેવી જોવા મળે છે? વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેવી જ રીતે બીજા નંબરે ભૂમિની ફળદ્રુપતા વધે છે, એટલે કે જ્યારે સેન્દ્રિય ખાતર જમીનમાં ઉમેરવામાં આવે છે એટલે સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે, જેને કારણે જમીન છે એ જમીન કેવી બને છે? તો ફળદ્રુપ બને છે અને ફળદ્રુપતામાં વધારો થતો જોવા મળે છે. તેવી જ રીતે ત્રીજા નંબરે છે જે તે ભૂમિ છે એ ભૂમિના બંધારણમાં સુધારો થાય છે, એટલે કે જ્યારે આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ છીએ તે દરમિયાન જે તે જમીન છે એ જમીનનું બંધારણ કેવું થાય છે? તો જમીનનું બંધારણ સુધરે છે. શાને કારણે? તો આપણને ખબર છે કે જે સેન્દ્રિય ખાતર છે એટલે કે જે કુદરતી ખાતર છે એ કુદરતી ખાતરમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે છે અને કાર્બનિક પદાર્થોનું પ્રમાણ વધારે હોવાને કારણે એ જે જમીન છે એ જમીનના બંધારણમાં સુધારો થતો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, રેતાળ જમીન છે એ રેતાળ જમીનમાં જે જળ સંગ્રહ ક્ષમતા છે એ જળ સંગ્રહ ક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે. એટલે જળ સંગ્રહ ક્ષમતા એટલે આપણને ખબર છે કે જે જમીન છે એ જમીન પાણી શોષણ કરે છે, તો એ પાણી શોષણ કરવાની જે ક્ષમતા છે જેને જળ સંગ્રહ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કુદરતી ખાતર કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તે દરમિયાન જે રેતાળ જમીન છે એ રેતાળ જમીનમાં જે જળ સંગ્રહ ક્ષમતા છે એમાં વધારો થતો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ચીકણી જમીન હોય છે એ ચીકણી જમીનમાં જો જળ સંગ્રહ ક્ષમતા વધી જાય, પાણીનું શોષણ કરવાની જે ક્ષમતા છે એ વધી જાય અથવા તો પાણીનો સંગ્રહ કરવાની જે ક્ષમતા છે વધી જાય, તો ચીકણી માટીમાં શું થાય છે? તો ચીકણી માટીમાં લપસી જવાય છે.
तो जे चीकणी माटी छे एटले के जे चीकणी जमीन छे ए चीकणी जमीन में कार्बनिक पदार्थों की मात्रा वधारे होवाने कारणे शुं थाय छे पाणीना निकाल में मददरूप थती जोवा मळे छे। तो ज्यारे चीकणी जमीन में कूदरती खातर के सेंद्रीय खातर उमेरवामां आवे छे ते दरमियान कार्बनिक पदार्थों प्रमाण केवू जोवा मळे छे वधारे जोवा मळे छे जेने कारणे चीकणी माटी में जे पाणी नो निकाल करवानो बाबत छे एमां मदद करे छे जेथी करीने चीकणी जमीन में पाणी एकत्रित थतुं नथी। तेवी ज रीते सेंद्रीय खातर अने कूदरती खातरनो उपयोग करवाथी जे भूमि प्रदूषण छे ए भूमि प्रदूषण घटे छे उपरांत भूमिनो ભેજ જાળવી રાખે છે અને ભેજ ભૂમિનું ક્ષરણ થતું અટકાવે છે। તો આમ કુદરતી ખાતર કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ જમીનમાં કરવાથી આવા જુદા જુદા ફાયદા થતા જોવા મળે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો તેનો એક ગેરફાયદો પણ છે એટલે કે તેનાથી પણ એક ગેરલાભ થતો જોવા મળે છે તે શું છે। तो ज्यारे कुदरती खातर जमीन में उमेरवामां आवे छे ते दरमियान जमीन में पोषक तत्वों तो मळी रहे छे परंतु ए जे पोषक द्रव्यो छे जे पोषक तत्वो छे एनु प्रमाण केवू जोवा मळे छे तो ओछू जोवा मळे छे। तो આજે કૃત્રિમ ખાતર છે એ કૃત્રિમ ખાતરની સરખામણીમાં જે પોષક દ્રવ્યો છે કેવા પ્રમાણમાં જોવા મળે છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે જેથી કરીને આ એક ગેરફાયદો કુદરતી ખાતરનો જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું ખાતર લઈએ આપણે કૃત્રિમ ખાતર જેને રાસાયણિક ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તેને ખાલી ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ જે કૃત્રિમ ખાતર છે કૃત્રિમ ખાતર અથવા તો રાસાયણિક ખાતર કોને કહેવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ખાતર છે એ ખાતર કારખાનાઓમાં બનાવવામાં આવે છે। તો કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવતું જે ખાતર છે જેને ખાતર કૃત્રિમ ખાતર અથવા તો રાસાયણિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે। આ જે પણ કોઈ ખાતર છે એ વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્ય છે। આ ખાતરથી પણ જમીનને કેટલાક લાભ અને ગેરલાભ થતા જોવા મળે છે। તો જોઈએ સૌથી પહેલાં તો કૃત્રિમ ખાતર એટલે કે રાસાયણિક ખાતરથી થતા લાભ અથવા તો ફાયદા કયા કયા ફાયદા થાય છે। તો કુદરતી ખાતર કરતાં રાસાયણિક એટલે કે કૃત્રિમ ખાતરમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ કેવું જોવા મળે છે વધારે પ્રમાણમાં જોવા મળે છે। ઉદાહરણ તરીકે કૃત્રિમ ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ જેવા જે પોષક તત્વો છે એ પોષક તત્વો વધુ પ્રમાણમાં જોવા મળે છે। પરિણામે જે વાનસ્પતિક વૃદ્ધિ છે એટલે કે પર્ણો શાખાઓની જે વૃદ્ધિ છે એ વાનસ્પતિક વૃદ્ધિ અને તેવી જ રીતે પુષ્પોની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ કેવી જોવા મળે છે તો એ વૃદ્ધિ સારી થતી જોવા મળે છે। તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે। આ ઉપરાંત તેના ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન પ્રાપ્ત આમ જે રાસાયણિક ખાતર છે એ રાસાયણિક ખાતર વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે। પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણો અને શાખાઓની વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારા પ્રમાણે થતી જોવા મળે છે। આ ઉપરાંત તેના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે। આમ આજે પણ કોઈ રાસાયણિક ખાતર છે એ રાસાયણિક ખાતરના ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું ઉત્પાદન વધારે મળે છે। આમ આ પ્રકારના લાભ રાસાયણિક ખાતરમાંથી થતા જોવા મળે છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો જે કૃત્રિમ ખાતર છે એ કૃત્રિમ ખાતરના ગેરલાભ
अथवा तो गैरफायदा के कृत्रिम खातर थी कया कया जमीन ने गैरफायदा थाय छे। तो विद्यार्थी मित्रों, कुदरती खातर थी जे फायदा थाय छे ए गैरफायदा कृत्रिम खातर थी थता जोवा मळे छे। तो जोईए कृत्रिम खातरना गैरफायदा, तो एमां सौथी पहेला आપણને खबर छे कृत्रिम खातर क्या बनावामां आवे छे, तो कृत्रिम खातर कारखानामां बनावामां आवे छे जेथी करीने आर्थिक रीते मोघो पड़े छे। आ उपरांत विद्यार्थी मित्रों, ज्यारे कृत्रिम खातर जमीनमां भेळववामां आवे छे ते दरमियान जो ए जमीनमां एटले के ए खेतरमां वधारे पड़ती सिंचाई करवामां आवे एटले के वधारे प्रमाणमां पाणी उमेरवामां आवे छे ते दरमियान पाणी साथे जे जरूरी पोषक द्रव्यो छे ए पोषक द्रव्यो वही जाए छे, जेने कारणे शुं थाय छे ए जे पण पाणी वहे छे ए वहीने आसपासनी जे नदी छे ए नदी तळાવમાં ભળે છે અને એ પાણીમાં જે રસાયણો છે એ રસાયણો જોવા મળે છે જેથી કરીને પાણી શું થાય છે પ્રદૂષિત થતું જોવા મળે છે એટલે કે જળ પ્રદૂષણ થતું જોવા મળે છે અને પાણી સાથે પોષક દ્રવ્યો વહી જવાને કારણે શું થાય છે તો જે તે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો પ્રાપ્ત થઈ શકતા નથી એટલે કે વનસ્પતિઓ છે જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનું શોષણ કરી શકતા નથી। તેવી જ રીતે જમીન એટલે કે ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે જેને કારણે ભૂમિનું બંધારણ બગડે છે, ભૂમિનું પ્રદૂષણ વધે છે અને જે જમીન છે ભૂમિ છે એ ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું ક્ષરણ કેવું જોવા મળે છે ઝડપી થતું જોવા મળે છે। તો આમ આજે પણ કોઈ રાસાયણિક ખાતર છે એ રાસાયણિક ખાતરથી આવા જુદા જુદા ગેરફાયદા થતા જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ખાતરનો વારંવાર જમીનમાં ઉપયોગ કરવાથી ભૂમિના જે સૂક્ષ્મજીવો છે એટલે કે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો છે અને અળસિયા છે જેવા ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાય છે। આમ ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ, તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને ધ્યાનમાં લેવી જોઈએ। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નવો મુદ્દો, કાર્બનિક ખેતી। કાર્બનિક ખેતી કોને કહેવામાં આવે છે તે આપણે સમજીએ। તો આ જે પણ કોઈ કાર્બનિક ખેતી છે એ કાર્બનિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે। તો કાર્બનિક ખેતી કેવા પ્રકારની ખેતી છે, તો જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે। આ પદ્ધતિમાં કેવી રીતે ખેતી કરવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે, કાર્બનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે। તો કાર્બનિક ખેતી કોને કહેવામાં આવે છે, તો કાર્બનિક ખેતી એવા પ્રકારની ખેતી છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કર્યા વગર અથવા તો ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિ છે જેમાં ખેતીના નકામા પદાર્થો એટલે કે વનસ્પતિ કચરો અને પશુપાલન એટલે કે પશુધન કચરાનું પુનઃચક્રિયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે। આ પદ્ધતિમાં ખેતીના જે પણ કોઈ નકામા પદાર્થો છે એ નકામા પદાર્થોનું પુનઃચક્રિયકરણ કરવામાં આવે છે જેને રિસાયકલ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે પણ કોઈ નકામા પદાર્થો છે એ નકામા પદાર્થોનું પુનઃચક્રિયકરણ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલ હરિત લીલનું સંવર્ધન કરવામાં આવે છે, અળસિયાનું સંવર્ધન અને નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું સંવર્ધન કરી તેનો જૈવિક ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત
जैव कीटनाशकोना स्वरूप में लीमड़ाना पणों अने हळदरनो खाद्य संग्रह में उपयोग थाय छे। आम कार्बनिक खेती जैव स्रोत आधारित खेती है।